આજે આપણા રિપોર્ટર જગદીશ સોલંકી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે પહોંચેલા અને ત્યાંના રોડ રસ્તા ખૂબ જ ઉબડખાબડ અને ડિસ્કો બનેલા છે, જેમાં ગામના રહીશો અને પ્રેગ્નેન્ટ મહિલાઓને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના મોટા ભાગના પરપ્રાંતિયો વસવાટ કરે છે અને નજીકમાં ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન આવેલ છે અને એરફોર્સ જવાનો પણ આ ગામમાં વારંવાર ખરીદી કરવા આવતા હોય છે. આ બાબતે ગામના સરપંચશ્રીને પૂછતા તેઓએ જણાવેલ છે કે આપણા આર્મીના જવાનોને તથા ગામના રહીશોની તકલીફો દૂર કરવા સારું અને આ રોડ બનાવવા સારું અમો સરકારશ્રીના વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. આના પરથી ખબર પડી જાય છે કે ગામના સરપંચશ્રીને કામ કરવું છે, પરંતુ ગામના અમુક વિરોધીઓ કામ થવા દેતા નથી. પરંતુ સરપંચશ્રી અમારા રિપોર્ટરને ખાતરી આપી છે કે મારાથી જેટલું થઈ શકે તેટલું રોડ બનાવવા માટે હું કોશિશ કરીશ, પરંતુ સાથે સાથે આ રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવા સારું તંત્રની પણ પૂરેપૂરી જવાબદારી થાય છે. આમ વડસર ગામના રોડ રસ્તા અમો તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. રિપોર્ટર જગદીશ સોલંકી. અને આજે અહીંયા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના અમે આવ્યા છીએ. અહીંયા વડસર ગામમાં રોડની હાલત ખૂબ જ ખરાબ છે, એ માટે આપણે ગામના પરિવારોને સંજોને થોડી વાત કરીશું. શું નામ છે સાહેબ? આજે ગામની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. સરપંચ સાહેબે સરકારશ્રીને 2-3 વાર અરજી કરી છે, તેમ છતાં સરકાર અહીં કંઈ જોવા આવતું નથી. સરપંચ સાહેબનું કહેવું છે કે 2-3 વાર અમે અરજી કરી ચૂક્યા છે, પણ કોઈ અહીંયા જોવા તક આવતું નથી. તંત્રને સાહેબ તમે 2-3 વાર અરજી કરી છે? સરપંચ સાહેબ અહીંયા લેખિતમાં 2-3 વાર અરજી આપી ચૂક્યા છે, પણ વડસર ગામની રોડની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. પબ્લિકે ચાલવાથી લઈને પ્રેગ્નેન્ટ મહિલાઓને અહીંયા આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. અહીંયા સાતા ટાઈમે અને અમિત શાહ સાહેબના વિસ્તાર હોવા છતાં પણ અહીંયા કોઈ દેખરેખ નથી ને રોડની હાલત એકદમ કફોડી છે. તેનું આપણે બીજા આપણે ગામના સ્નેહીજનોને પૂછીશું. શું નામ છે સાહેબ તમારું? વિષય માથે. સાહેબ તમારું શું કહેવું છે આ રોડ વિશે? હું સાહેબ સરપંચશ્રી એમની લેખિતમાં અરજી કરેલી છે અને આ હાલત છેલ્લા કેટલાય વર્ષોથી આની આ રોડની રહેશે. રોડના મહત્ત્વના મુદ્દા કરતાં પણ બીજા ઘણા બધા મહત્ત્વના મુદ્દા છે ગામની અંદર. તો એક જે સાફ સફાઈ હોવી જુઓ બરાબર, એ સ્વચ્છતા પણ નથી હોતી. બીજી વસ્તુ તો જે અત્યારે હાલ મહત્ત્વનું એકમ જે ગણવામાં આવે તો એક વસ્તુ એવી છે કે શિક્ષણ. શિક્ષણમાં પણ કેવું કે ગામના મોટા મોટા વાલીઓશ્રીને અને બીજા ગામના આગેવાનો જેથી કરીને